3 ના છેદમાં 3 લખાય આ 0.3 ને શું લખી શકો તમે
बेना छेदमा 5 क्या आउसे आयो 1 ना छेदमा 5 का वही क्या आउसे आयो
છે તો 3 વડે બધાનો ભાગ કરો 0 ના છેદમાં 3 1 ના છેદમાં 3 2 ના છેદમાં 3 3 ના છેદમાં 3 4 ના છેદમાં 3 5 ના છેદમાં 3 6 ના છેદમાં 3 અને 7 ના છેદમાં 3 તો 2 ના છેદમાં 3 ક્યાં છે અહીંયા 7 ના છેદમાં 3 ક્યાં છે અહીં ઈ બે ની વચ્ચે કોણ આવશે ઈ બે ની વચ્ચે ની સમય સંખ્યા તો કે આ 3 ના છેદમાં 3 4 ના છેદમાં 3 5 ના છેદમાં 3 અને 6 ના છેદમાં 3 એવી જ રીતે 5 ના છેદમાં 7 અને 10 ના છેદમાં 7 કીધું હોય 5 ના છેદમાં 7 અને 10 ના છેદમાં 7 આ બે ની વચ્ચે ની સમય સંખ્યા કીધી હોય તો કોણ આવે 0 ના છેદમાં 7 1 ના છેદમાં 7 2 ના છેદમાં 7 3 ના છેદમાં 7 4 ના છેદમાં 7 5 ના છેદમાં 7 6 ના છેદમાં 7 7 ના છેદમાં 7 8 ના છેદમાં 7 9 ના છેદમાં 7 અને 10 ના છેદમાં 7 તો પહેલા કોણ છે 5 ના છેદમાં 7 અને 10 ના છેદમાં 7 તો એ બે વચ્ચે કોણ આવશે આવી સંખ્યા આવશે ડાયરેક્ટ લખું તો છેદમાં 7 છે તો બધામાં સરખા થશે 5 અને 10 ની વચ્ચેની સંખ્યા કોણ આવશે 6 7 8 અને 9 થશે આવી સંખ્યા બરોબર સમય સંખ્યા ઉપર દર્શાવવાનું નું કીધું હોય અને ડાયરેક્ટ કીધું હોય કે આ સંખ્યા લખો હું એમ કહું કે 25 ના છેદમાં 10 અને 27 ના છેદમાં 10 વચ્ચેની સમય સંખ્યા લખો તો કોણ આવશે 25 અને 27 ની વચ્ચે કોણ આવે છેદ સરખા છે તો 26 ના છેદમાં 10 છે વચ્ચેની સમય સંખ્યા થશે હવે અંશ છેદ સરખા હોય ત્યારે જ્યારે છેદ સરખા હોય ત્યારે આપણે અંશ ઉપરથી કહી શકીએ કે આ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા આ છે પણ છેદ સરખા ના હોય ત્યારે શું કરો છેદ સરખા ના હોય તો શું કરો છો 2 ના છેદમાં 3 અને 5 ના છેદમાં 2 લખો હવે આગળની વચ્ચે સમય સંખ્યા ગોતતા આવડે તો કે 2 ના છેદ અલગ અલગ છે તો કેવી રીતે ગોતવું તો શું કરશો 2 ના છેદ સરખા બનાવો પહેલા તો લસાઅ લેવો પડશે છેદ સરખા બનાવવા માટે 3 અને 2 નો લસાઅ શું આવશે 6 આવશે એટલે 3 2 6 તો ઉપર નીચે 2 2 વડે ગુણાશે એટલે આ જવાબ શું આવશે 4 ના છેદમાં 6 અને 5 ના છેદમાં 2 ને કોની વડે ગુણવા પડશે 3 વડે ગુણવા પડશે એટલે 15 ના છેદમાં 6 તો 4 અને 15 ની વચ્ચે કોણ આવે 5 ના છેદમાં 6 6 ના છેદમાં 6 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 ક્યાં સુધી જશે તો કે 14 ના છેદમાં 6 સુધીની વચ્ચેની સંખ્યા આવશે બધી સમય સંખ્યા આવડી જાય આવી રીતે કોઈ પણ બે સંખ્યા એકી હોય અને છેદ સરખા ના હોય ત્યારે સમય સંખ્યા કેવી રીતે ગોતવી હવે આવે છે આ જોઈએ આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપરની રૂપમાં કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા જો એના છેદ સરખા આપ્યા હોય તો ડાયરેક્ટ આપણે અંશ ઉપરથી ખબર પડે જો છેદ સરખા ના આપ્યા હોય તો શું કરશો લસાઅ લઈને પેલા છેદને સરખા બનાવો અને પછી સમય સંખ્યા અંશ ઉપરથી મેળવો હવે ઉદાહરણ 10 માઇનસ 2 અને 0 વચ્ચે આવતી કોઈ ત્રણ સમય સંખ્યા હવે માઇનસ 2 અને 0 વચ્ચે કાઈ ન હોય તો એક જ હોય છેદમાં તો માઇનસ 2 અને 0 ની વચ્ચે કોણ આવશે માઇનસ 1 આવશે પણ એ એક જ પડશે હવે છે તમને વધવાની કેટલી કીધી છે ત્રણ સમય સંખ્યા તો હું માઇનસ 2 ને ઉપર નીચે 10 વડે ગુણી લઉં માઇનસ 2 ગુણ્યા 10 ના છેદમાં 10 માઇનસ 2 બરાબર લખાય માઇનસ 2 ગુણ્યા 10 ના છેદમાં 10 લાગેલા થશે માઇનસ 6 ના છેદમાં 10 એવી જ રીતે હું 0 ના છેદ સરખા કરવા માટે શું કરું છું ઉપર નીચે 10 વડે ગુણી નાખું એટલે શું થશે 0 ના છેદમાં 10 શું કામ 0 ગુણ્યા 10 એટલે 0 હવે માઇનસ 2 20 ના છેદમાં 10 અને 0 ના છેદમાં 10 ની વચ્ચેની સમય સંખ્યા તમને 3 લખવાની કીધી હોય તો માઇનસ 20 ને છોડીને શું આવશે માઇનસ 19 ના છેદમાં 10 માઇનસ 18 ના છેદમાં 10 માઇનસ 17 ના છેદમાં 10 ક્યાં સુધી જશે તો કે માઇનસ 1 ના છેદમાં 10 સુધી જશે 1 ના છેદમાં 10 પછી કોણ આવશે માઇનસ 1 ના છેદમાં 10 પછી 0 આવી જશે ક્યાં સુધી જશે આ બધાની વચ્ચેની કોઈ પણ ત્રણ સમય સંખ્યા થશે એવી જ રીતે ઉદાહરણ 11 માઇનસ 5 ના છેદમાં 8 અને 5 ના છેદમાં 8 વચ્ચે આવતી કોઈ 10 સમય સંખ્યા કેટલી લખવાની છે તમારે 10 હવે બે ના છેદ સરખા નથી તો શું કરશો પેલા છેદને સરખા બનાવવા પડશે માઇનસ 5 ના છેદમાં 6 અને 5 ના છેદમાં 8 તો 6 અને 8 નો લસાઅ એટલે થશે 24 6 4 24 8 3 24 કેટલા આવશે માઇનસ 5 ના છેદમાં 6 ને કેટલા વડે કરશો 4 વડે માઇનસ 5 4 20 6 4 24 એટલે શું થશે આ માઇનસ 20 ના છેદમાં 24 હવે 5 ના છેદમાં 8 લખો 5 ના છેદમાં 8 ને કેટલા વડે ગુણવા પડશે તો કે 3 વડે તો 24 થશે છે શું એવો 8 વડે 24 અને 5 વડે 15 હવે આ બે ની વચ્ચે માઇનસ 20 ના છેદમાં 24 અને 15 ના છેદમાં 24 ની વચ્ચેની સમય સંખ્યા 10 લખવાની તમારે
तो माइनस बीस पची को माइनस ओगनीस छेदमां चौबीस माइनस अठार छेदमां चौबीस माइनस सत्तर छेदमां चौबीस अब टोटल क्या सुधी जाते पंदर ने पहला को चौदह छेदमां चौबीस सुधी जो आना सुधी माइनस सौ से जीरो आवशे ने प्लस वाली संख्या बधी आवी जाय तो माइनस ओगनीस छेदमां चौबीस थी लईने चौदह छेदमां चौबीस सुधी नी संख्या एमांथी कोई पण दस तमे संख्या लखी शको तमे वच्चे नी कोई पण दस तमे संख्या थशे।